વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહોવાસ તરફથી પટેલ જયાબેન આજના વિડીયોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી, વિષય ગુજરાતી. તો આપણે અગાઉ વર્ણમાલામાં આપણે મૂળાક્ષરો શીખી ગયા, તો હવે આપણે દ્વિતીય સત્રમાં શીખવાનું છે. તો તમારે પણ મારી સાથે લખવાનું રહેશે અને મમ્મી પપ્પાના મદદથી નોટબુકમાં પણ લખવાનું રહેશે. તો ચાલો શીખીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ગુજરાતી વિષય ગુજરાતીમાં પુનરાવર્તન પણ શીખી ગયા અને યયાતિનો પણ કેવી રીતે લખાય અને કેવી રીતે બોલાય તે જોઈ ગયા. તો આજે આપણે પાના નંબર 26, પાના નંબર 26 જેમાં તમારે ર રમકડાનો ર લખવાનો છે. એ કેવી રીતે બોલાય અને કેવી રીતે લખાય તે જોઈશું. તો તમે પણ સ્વાધ્યાય પોથી કાઢો અને સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 26 એટલે પાના નંબર 26 તમારે પણ મારી સાથે બોલતા જઈને લખવાનું રહેશે અને નોટબુકમાં પણ. તો અહીં વર્ગ કાર્ય આપ્યું છે. વર્ગ કાર્યમાં આપણે આ શેનું ચિત્ર છે તમે ઓળખો છો વિદ્યાર્થી મિત્રો? ઓળખો છો ને? શેનું ચિત્ર છે? સવારમાં ઉઠી અને આપણે ચા પીએ છીએ, ઘરના બધા ચા પીએ ને. તમે પણ પીઓ ને, કે તમે દૂધ પીઓ છો? પણ બહુ ગરમ હોય તો ઠંડુ પાડવા માટે આપણને જોઈએ ને. શું જોઈએ? રકાબી જોઈએ ને, રકાબી. તો ર રકાબીનો ર. તો આપણે ઘરે પણ આ રકાબી તો વાપરીએ જ છીએ. સવારમાં ઉઠીએ એટલે આપણે ચા પીવાની જોઈએ ને. પહેલાં ઉઠીએ, બ્રશ કરીએ, નાહીએ, ધોઈએ, પછી આપણને ચા જોઈએ કે દૂધ જોઈએ. તો આપણે ચા રકાબીમાં પીએ છીએ, રકાબીમાં ગાળીએ છીએ, ઠંડી કરવા માટે રકાબીમાં રેડીએ છીએ. તો ર રકાબીનો ર. તો આ શેનું ચિત્ર છે? રકાબીનું. શેનું ચિત્ર છે? રકાબીનું. તો ર કા બી ર રકાબીનો ર. તો અહીં કાર્ડમાં પણ ર આપ્યો છે. આ બાળકના હાથમાં શેનું કાર્ડ છે? કયા મૂળ અક્ષરનો? ર. બગડે બે જેવો દેખાય ને એ ર રમકડાનો ર. ર રકાબીનો ર. તો જુઓ અને ઘૂંટો. તો પહેલાં નાનું ગોળ કરવાનું અડધું, પછી આખું ગોળ. એ તો તમને ર રમકડાનો તો આવડે જ છે, કેમ કે આપણને 1 થી 10 સુધી એકડા આવડે ને, એટલે ર રમકડાનો ર. તો આગળ આપણે જોઈશું બોલો અને લખો. તમારે મારી સાથે બોલવાનું છે અને લખવાનું. ર રમકડાનો ર. 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 તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો બોલતા જઈને ર રમકડાનો ર લખવાનું રહેશે. હવે આપણે જઈશું. આપણે શું બોલતા હતા? ર રમકડાનો ર બોલતા હતા ને. ર રકાબી, ર રમકડું. તો આ શેનું ચિત્ર છે? નાનું નાનું રમકડું છે. નાના બાળકો રમે ને તે, આપણે પણ રમીએ છીએ હે ને. એ ફોન ટેલિફોનનું ડબલું છે, નાનું નાનું આ રમકડું છે. આ ર રમકડુંનું ર. તો બાળ મિત્ર તમે પણ રમો છો રમકડું? તો હજી ઘરે જઈને કોઈક વાર રમો છો ને? રજાના દિવસોમાં રમો ને, હમણાં તો તમે હોમવર્ક કરો.
ચાલો બે સોરી રની નીચે લીટી કરો. રની નીચે શું કરવાનું છે? લીટી. તો અહીં શબ્દ આપ્યા છે રમણ રમત, તો રની નીચે લીટી કરવાની રહેશે રમણ રમત. હવે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો, શું કરવાનું છે? ટપકા જોડવાના છે અને અક્ષર પૂર્ણ કરવાનો છે. તમારે ટપકા જોડી અને રંગ પૂરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે અહીં ટપકા જોડીશું. ર રમકડાનો ર રમકડાનો. હવે આપણે અંદર કલર કરીશું ને, તમારા મનપસંદ કલર કરવો જોઈએ. તો ચાલો આજે સફેદ કરીએ. સફેદ એટલે વ્હાઈટ, વ્હાઈટ એટલે ગુજરાતીમાં સફેદ. જોયું વિદ્યાર્થી મિત્રો, ર રમકડાનો ર ર રમકડાનો ર. હવે બાજુમાં ચલો પિંક કરીએ. પિંક એટલે ગુલાબી, ર રમકડાનો ર ર રમકડાનો ર ર રમકડાનો ર. તો વિદ્યાર્થી મિત્ર જોઈએ પિંક કલર થઈ ગયો. હવે આપણે ચલો બ્લુ એટલે વાદળી કરીશું. ર રમકડાનો ર ર રમકડાનો ર ર રમકડાનો ર. તમારે પણ મેં લખતા જઈને બોલતી હતી તેવી રીતે તમારે પણ લખતા જઈને બોલવાનું છે. હવે હરોળમાં જુદા મૂળા અક્ષર ઉપર ચોકડી કરો. શું છે? હરોળ છે, એમાં આપણે જુદો મૂળાક્ષર કયો છે તે જોવાનું છે. અહીં એક સરખા મૂળાક્ષર ઘણા બધા છે, તે ર રમકડાના છે અને એક જ કોણ જુદું પડે છે? અળ. તો ર ર અળ કોણ જુદો પડ્યો? અળ નળ અળ. તો ચોકડી કરીશું, બરાબર ને? બાકી બધું અહીં આ રમ આ શેનું ચિત્ર દેખાય છે? રથ. શેનું દેખાય છે? રથ. પછી ર રમકડાનો ર ર રમકડાનો ર. તો વિદ્યાર્થી મિત્ર તમારે પેજ નંબર 26 સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું અને નોટબુકમાં પણ. હવે આપણે આગળ જઈશું. બોલો અને લખો. તો તમારે પણ અહીં પણ બોલતા જઈને લખવાનું રહેશે. ર રમકડાનો ર ર રમકડાનો ર ર રમકડાનો ર ર રમકડાનો ર. તો વિદ્યાર્થી મિત્ર તમારે આખા પેજમાં ર રમકડાનો ર લખવાનો રહેશે અને બોલવાનું પણ રહેશે. હવે આપણને આ શેનું ચિત્ર બતાવ્યું છે. હમણાં શું પડે છે ખબર છે? ઠંડી. તો ઠંડીમાં આપણે રજાઈ ઉઠીએ ને, પાતળવા પણ ચાલે ઓળવા પણ ચાલે, તો તે રજાઈ છે. તો ર ર મકડાનો ર ર રકાબીનું ર રજાઈનો ર. તો રની ફરતે ગોળ કરો. શું કરવાનું છે? આપણે ગોળ કરવાનું છે. રની ફરતે ગોળ કરો. તો અહીં તમારે ર શોધવાનો છે. ચાલો શોધો જોઈએ. વ ર શ આવ્યો ર રમકડાનો. પછી રમઝટ, તો પેલું જ મૂળા અક્ષર છે ર રમઝટ. જોયું વિદ્યાર્થી મિત્રો આપણને રની ફરતે ગોળ કરતા પણ આવડી ગયું. હવે ર ઓળખી ગોળ કરો. ચાલો ફરીથી પાછા આપણે ર ઓળખીને ગોળ કરવાનું છે. તો ટ ગ ર. તો ર
રમત, ર સરસ, સરલ તો ર, કલર ર, વરસ શું છે, વરસ તો ર, પછી નમ ર તો ર આવશે અહીં, અહીં ર, તો તમારે અહીં પણ ગળ કરવાનું છે. હવે આપણે જોઈશું અહીં શું જોવાનું છે, તમારે જોડવાનું છે ર ને ર થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો રબર એટલે ર થી શરૂ થાય, સાયકલ ના, પછી આ શેનું ચિત્ર છે, રીંગણ એ ર થી શરૂ થાય છે, પછી કયું ચિત્ર, ઘેટુ, તમે પણ ઓળખો છો ને ઘેટુ તો, પરંતુ એ ર થી શરૂ થતું નથી, પછી રીંચ એ ર થી શરૂ થાય છે, બલ્બ એટલે લેમ્પ એ આપણા ઘરમાં હોય છે ને પણ એ ર થી શરૂ થતું નથી, પછી આ શેનું ચિત્ર છે બોલો જોઈએ, રાખડી, આપણે ભાઈને બાંધીએ છીએ ને બળેવના દિવસે, રક્ષાબંધનના દિવસે બાંધીએ ને, શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવ આવે છે રક્ષાબંધન, તો આપણે ભાઈના કપડામાં તિલક કરીને રાખડી બાંધીએ છીએ, તો ર રાખડીનો ર, તો રાખડી સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 27 કરવાનો રહેશે. હવે ઘરે બેસીને પાના નંબર 26 અને 27 તમારે લખવાનું રહેશે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે અને બોલતા પણ શીખવાનું છે. બાય.